નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ લોકસભા ચૂંટણી પરિણામ બાદ સરકારે પેન્શનોના પેન્શનમાં કર્યા 20% કૃત્રિમ વધારો, 60 વર્ષથી ઉપરના પેન્શન થશે ડબલ, ફાયદો થયો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, મેં વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંધ બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જાય તમને ચેનલ પર. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પેન્શન બાબતે, પગાર બાબતે, ડીએ બાબતે, એચઆરએ બાબતે કોઈ પણ અપડેટ આવે જે ઉપયોગી બને તમામે તમામ માહિતી અમને ચેનલ પર કરવામાં આવશે. તો મિત્રો, અવશ્ય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારે એક લાઇકથી, તમારે એક સબસ્ક્રાઇબ જેને મોટિવેશન મળે છે કે અમે જે પણ માહિતી તમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ તમે ઉપયોગી થાય છે. તો પ્લીઝ મિત્રો, રિક્વેસ્ટ કરું છું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જો પહેલી વાર આવ્યો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તાજેતરમાં ઈપીએફઓ દ્વારા એક ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. આ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે 1/24 થી મોંઘવારી ભથ્થું 50% કરવામાં આવી છે. 7મા કેન્દ્રીય પગાર પંચના કરાયેલી ભલામણ મુજબ મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચતા સાથે ગ્રેજ્યુએટ 20 લાખ રૂપિયાથી વધીને 25 લાખ કરવામાં આવ્યા છે. વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં ઈપીએફઓએ દ્વારા ગ્રેજ્યુટીમાં મર્યાદા 20 લાખથી રૂપિયા 25 લાખ કરવામાં આવી છે અને તેઓ RS 25 એપ્રિલ 2024થી રોજ જારી કરવામાં આવ્યો છે. પરંતુ હવે આદેશ મફૂક રાખવામાં આવ્યો છે. ઈપીએફઓએ 7/5/24ની રોજ 9 વારે જારી કરવામાં આવ્યો છે. ગ્રેજ્યુએટ મર્યાદામાં તમને કહ્યું મિત્રો 25 લાખ રૂપિયા વધારે કરવામાં આવ્યો છે અને હવે આ આદેશ અનુસાર આગામી આદેશ સુધી ગ્રેજ્યુએટ મર્યાદા 20 લાખ રૂપિયા જ રહેશે. અને મિત્રો, પંજાબ હરિયાણા હાઈકોર્ટ કેસ નંબર CWP 602/2023 હિરાલાલ કંકરા વિરુદ્ધ પંજાબ રાજ્યમાં મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો નિવૃત્ત પછી કર્મચારી નિવૃત્તિ લાભો મેળવવામાં વિલંબ થાય તો વ્યાજ માટે હકદાર રહેશે. અને હાઈકોર્ટે ન્યાયાધીશ નમિત કુમાર જણાવ્યું હતું કે રજા નિવૃત્ત થઈ ગયો છે અને સેવામાં હતો ત્યાર પછી તેઓ કોઈ વિભાગીય અથવા ફોજદારી કાર્યવાહી બાકી નથી. તેના રજા નિવૃત્ત પછી વ્યાજબી સમયમર્યાદા નિવૃત્તિ લાભો મુક્ત કરવા જોઈએ. જો કેન્દ્રીય કર્મચારી ભરતી જાહેરાત 22 ડિસેમ્બર 2023 પહેલાં બહાર પાડવામાં આવી હતી જો અને જેમને જાહેરાત આ નોકરી મળી હતી તેનું જૂનું પેન્શન આપવામાં આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો હતો. અને કેન્દ્ર સરકાર દ્વારા 3 માર્ચ 2023નો જો આદેશ જારી કરવામાં આવ્યો હતો કે આવા કર્મચારી ઓપીએસમાં જઈ શકે છે. અને હવે સવાલ એ આવી રહ્યો છે કે જે કર્મચારીઓની 22 ડિસેમ્બર 2023 ભરતી જાહેરાતના આધારે આપવામાં આવી હતી તેઓ 3 માર્ચ 2023 પહેલાં NPSમાંથી નિવૃત્ત થયા હતા અને આવા કર્મચારીને OPS કેવી રીતે લેવાશે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આવા કર્મચારીઓ કેટલીક શરતો પાલન કરવું પડશે. ઉદાહરણ તરીકે જો તેને નિવૃત્ત પર NPS તમામ લાભો લીધા હોય તો તે પરત કરવાના રહેશે. જો તેઓ નિવૃત્ત પછી NPSમાંથી મેળવેલા નાણાં પરત કરશે તો જ તેઓ OPSનો લાભ મેળવી શકશે. અને CGS લાભાર્થી હાલમાં એક મોટી મૂંઝવણમાં છે. CGS આઈડી આભાર આઈડી સાથે લિંક કરવું કે નહીં, તો તમારે લિંક કરવું હોય તો કેટલો સમય માટે, તો તે અંગે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર CGS આઈડી અને આભાર આઈડી સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અગાઉ તેને લિંક કરવાની સહેલી તારીખ 30 એપ્રિલ 2024 હતી અને હવે વધારે 31 ઓક્ટોબર 2024 કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો, ઘણીવાર પેન્શનની મૂંઝવણ હોય કે બેઝિક પેન્શનમાં 20% વધે 80 વર્ષ પૂરા થયા બાદ 80 વર્ષમાં પ્રવેશતા જ સારે જ આપવું જોઈએ. તો અહીં તમને જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થયા બાદ બેઝિક પેન્શનમાં 20% વધારો આપવામાં આવશે. તમારી ઉંમર 81 વર્ષની થઈ જાય ત્યારે 20% વધારો પેન્શનમાં ચૂકવવામાં આવશે. અને જો કે મદ્રાસ હાઈકોર્ટે ગુવાહાટી હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટની CAT તેમના નિયમોમાં કહ્યું હતું કે પેન્શનમાં 81 વર્ષ ઉંમર પૂર્ણ કરે 80 વર્ષમાં પ્રવેશે ત્યારે જ તરત તેમને મૂળભૂત પેન્શન 20% વધારો કરવામાં આવ્યું. અને પરંતુ કેન્દ્ર સરકાર તેને સ્પીકર કરે ન હતા નથી પરંતુ અને પેન્શન 80 વર્ષ પૂરા કર્યા પછી 20% વધશે. તો મિત્રો, આ હતી લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.